થરાદ તાલુકાના ઇડાટા ગામના ભૂરાભાઈ કરશનભાઈ રાજકોર નામના એક વ્યક્તિએ પોતાની સાથે થયેલ છેતરપિંડીને પગલે થરાદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. જો કે લેખિત રજૂઆતના આધારે જાણવા મળ્યું હતું કે 10 એપ્રિલના રોજ તેઓ અમીરગઢ હતા ત્યારે તેમને પૈસાની જરૂર પડી હતી અને અમીરગઢની SBI શાખાની ATMમાં પોતાના ખાતામાં રહેલા પૈસાને ATM મારફતે લેવા માટે ગયા હતા. તે દરમિયાન તેમની બાજુમાં ઉભેલા એક શખ્સે તેમને પૈસા ઉપાડી આપવાનું કહ્યું હતું અને તે શખ્સના વિશ્વાસમાં આવી જઈ ATM તે શખ્સને આપ્યું હતું, પરંતુ આ શખ્સે ATM કાર્ડ દ્વારા ફક્ત બેલેન્સ જ ચકાસ્યું હતું અને ત્યારબાદ તેને જીવાભાઈ બળવંતભાઈના નામનું ATM આપી ફરાર થઈ ગયો હતો. તેની થોડીક ક્ષણોમાં ભૂરાભાઈ કરશનભાઈના ફોનમાં એક મેસેજ આવ્યો હતો જેમાં 10,000 રૂપિયા કપાયા હતા. આથી તેમને વિલંબ કર્યા વગર બેંકની હેલ્પલાઇનમાં કોલ કરીને ATM બ્લોક કરાવી દીધું હતું. જો કે આ અંગે થરાદ પોલીસ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવે અને છેતરપિંડી કરી નાણાંની ઉઠાંતરી કરનાર શખ્સને પકડી નાણાં પરત આપવાની લેખિત રજૂઆત પોલીસ મથકમાં કરી હતી. હું અમીરગઢ આદિજાતિ આશ્રમ શાળામાં નોકરી કરું છું. અમીરગઢથી હું ઘરે આવતો હતો અને થરાદ 3 વાગ્યે આવી આપણે SBI બેંકમાં જે બજારમાં ATM છે ત્યાં હું પૈસા ઉપાડવા ગયો. તો હું ATM લઈ અને લેવા જતો હતો. એક ભાઈ કે હું કાઢી આપું, એટલે એ કાઢવા ગયો એટલે 2-3 વખત મારા કોડ નંબર નાખ્યા અને ATM બદલાવી અને મારું ATM લઈને ભાગી ગયો. અમે એને ગોતો ના મળ્યો એટલે અમે બેંકમાં નંબર કરી અને બ્લોક કરાવતા 3-14 અને 10,000 ઉપાડ્યા અને 3-15 બ્લોક થઈ ગયું. અમે પોલીસ સ્ટેશનમાં કાલે 11 તારીખે 2 વાગ્યે અરજી આપી છે અને તપાસ કરવા કીધું. આ સુધી હજી કોઈ એનો તપાસ થયો નથી અને નીતિશભાઈ જમાદાર જે છે તે એમને કીધું છે કે હું આવું અને કેમેરા ચેક કરાવું. બેંકમાં અમે મેનેજરને મળ્યા કે પોલીસ આવશે તો તમે કેમેરા ખોલીશું અને હજી સુધી અમે રાહ જોઈ રહ્યા છીએ પણ કોઈ હજી આ જૂથી કોઈ કાર્યવાહી થઈ નથી અને અમારો તપાસ થાય અને અમને ન્યાય મળે. અને એક ભાઈ પંડ્યા છે ચાળા તાલુકો વાવ, એમના 1 તારીખે 24,000 આમનામ ઈદ ભાઈ ઉપાડી ગયો છે. એમની અરજી થરાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. એમની પણ રજૂઆત કરી, હજી સુધી એમનો પણ તપાસ થયો નથી. અમારા બંનેના તપાસ થાય ને અમને ન્યાય મળે એવી અમારી યોગ માગણી છે. થરાદ પોલીસ PA સાહેબને અમારી નમ્ર વિનંતી.